Good morning. Today we are going to learn Unit 4, Q4, Yes No Yes No, Part 2. In the last video, we studied about Unit 4, Activity 1, Activity 3, the activity of Moin Khan, okay, and Activity 4. And today, we are going to discuss about Activity 7, which is the main unit of this, main activity, main topic of this unit. Okay. जो विद्यार्थी मित्रों आपने बधाने नवरात्रि विषे खूब ज सारी एवी माहिती खबर छे कि आपनो जे नवरात्रि नो जे त्यौहार छे बराबर ए भारत में स्पेशली गुजरात में केटली धामधूम थी उजवाय छे बराबर ए फोक डांस कहेवाय छे गरबा એટલે કે ફોક ડાન્સ કહેવાય બરાબર તો અહીંયા પણ કેતકી અને કવિતા એ બંને વચ્ચે એક કન્વર્સેશન પત્ર દ્વારા એક વાતચીત થઈ રહી છે નવરાત્રિની કેતકી જે ગુજરાતમાં રહે છે તે તેની ફ્રેન્ડ કવિતા જે કોલકાતામાં રહે છે તેને પત્ર લખે છે અને પત્રમાં કેતકી કવિતાને નવરાત્રિ વિશે ખૂબ જ સરસ માહિતી આપે છે વિદ્યાર્થી મિત્રો આ ટોપિક જે છે એક્ટિવિટી એટલી સરસ છે બરાબર આપણે બધાને મજા આવશે નવરાત્રી વિશેની માહિતી આમાં ઘણી બધી આપેલી છે કે કેતકી ખૂબ જ સરસ રીતે કવિતાને કહે છે કે ગુજરાતમાં નવરાત્રી કેટલી સરસ ઉજવાય છે બરાબર તો ચાલો આપણે એક્ટિવિટી 7 ઓન પેજ નંબર 46 શરૂ કરીએ કેતકી હેઝ અ પેન ફ્રેન્ડ ઇન કોલકાતા કેતકીની કોલકાતામાં एक फ्रेंड छे कितकी तेने पत्र लखे छे हर नेम इज कविता तेनु नाम शू छे कविता कितकी रहे छे गुजरात मा अने कविता रहे छे कोलकाता कितकी रॉट अ लेटर टू हर फ्रेंड अबाउट नवरात्रि कितकी तेनी फ्रेंड कितकी रॉट अ लेटर कितकी जो अहीं कन्फ्यूज ना थता पत्र कोण लखे छे कितकी लखे छे કોને લખે છે કવિતાને લખે છે બરાબર અને સેના વિશે લખે છે અબાઉટ નવરાત્રિ નવરાત્રિ વિશે લખે છે કે આપણો જે ફેમસ ફેસ્ટિવલ છે ગુજરાતનો પ્રખ્યાત તહેવાર છે ગુજરાતનો તેના વિશે પત્ર લખે છે બટ પણ હર યંગર બ્રધર ટોર ધ લેટર ઇન્ટુ પીસીસ પણ જે કેતકીનો યંગર બ્રધર એટલે કે નાનો ભાઈ જે છે ટોર ધ લેટર ટી ઓ આર ઈ પાસ્ટ ટેન્સ છે પણ કોનો પાસ્ટ ટેન્સ છે ટીયર ટી ઈ એ આર ટી ઈ એ આર ટીયર એટલે ફાડી દેવું ફાડી નાખવું બરાબર અને ટી ઓ આર ઈ આ એનું પાસ્ટ ટેન્સ છે અહીંયા લખી દઈએ નો પાસ્ટ ટેન્સ ટી ઓ આર ઈ બરાબર ટોર એટલે ફાડી નાખ્યું કેતકીના નાના ભાઈએ તે પત્રને ફાડી દીધા નાના નાના કટકા કરી દીધા જુઓ તમે બુક લઈને બેઠા હશો તો તમને ખ્યાલ આવશે એને કટકા કરી દીધા આપણે શું કરવાનું છે એ બધા કટકાને જોઈન્ટ કરીને આખો પત્ર આપણે વાંચવાનો છે બરાબર તો જુઓ પહેલા આપણે શું કરશું પહેલા તમે લોકો દરેક જે ટુકડા છે ને એને નંબર આપી દઈશું કે પહેલા કયો ટુકડો વાંચશું અને બીજા કયો વાંચશું પહેલો અને બીજો ટુકડો આપણે સળંગ વાંચશું બરાબર એટલે તમે લોકો પણ ત્યાં નંબર આપી દેજો જો ડિયર કવિતા એને નંબર 1 આપો બરાબર પછી એની સામે આપણે કયો ટુકડો લેશું જે નીચે આપેલો છે સફરિંગ ફ્રોમ સિવિયર કોલ્ડ એને નંબર 2 આપો એટલે એ બે ટુકડા આપણે જોડે લઈશું પછી થર્ડ માં આવશે નવરાત્રિ ઇઝ અ મેજર ફેસ્ટિવલ જો ના દેખાય તો અહીંયા નવરાત્રિ ઇઝ અ મેજર ફેસ્ટિવલ આને નંબર 3 આપો એની એક્ઝેક્ટ સામેનો જે ટુકડો છે એને નંબર 4 આપો બરાબર પછી ઉપર નંબર 5 આપો ઉપરના ટુકડાને એની સામેનો જે ટુકડો છે એને નંબર 6 આપો અને બાકી રહેલા 7 અને જે 1 ની સામેનો જે ટુકડો છે ને લવ કઈ કેતકી નામનો એને નંબર 8 આપો
બરાબર તો હવે આપણે 1 2 ને સળંગ ભણશું 3 4 એને સળંગ સમજશું બરાબર એ રીતે તો જુઓ પહેલા ધ્યાન આપજો આપણે 1 અને 2 એમાં ડિયર કવિતા વાહલી કવિતા હાઉ આર યુ કેટકી પત્ર લખે છે કવિતાને હાઉ આર યુ તું કેમ છે આર યુ ઓકે નાઉ હવે તને સારું છે ઓર એટલે ઇંગ્લિશમાં ઓ આર ઓર ઓરનો અર્થ અથવા એવો થાય છે હવે તને સારું છે ઓર અથવા કે પછી સ્ટીલ હવે જો સામેના ટુકડામાં આવી જવાનું સ્ટીલ સફરિંગ ફ્રોમ સિવિયર કોલ્ડ સ્ટીલ એટલે કે હજી સુધી કે પછી હજી સુધી તું સફરિંગ સહન કરી રહી છે ફ્રોમ સિવિયર કોલ્ડ SEVER ખૂબ જ સર્દી સિવિયર એટલે કે ખૂબ જ ખૂબ મોટા પ્રમાણમાં એનું સિમિલર લખશું SEVER સિવિયર નું સિમિલર થશે વેરી મચ એટલે કે ખૂબ જ બરાબર આર યુ ઓકે નાઉ હવે તને સારું છે કે પછી હજી સુધી તું સર્દી સહન કરી રહી છે હજી સુધી તને સર્દી છે આઈ એમ ગોઈંગ ફોર શોપિંગ વિથ માય મધર આઈ એમ ગોઈંગ હું જઈ રહી છું ફોર શોપિંગ ખરીદી કરવા માટે કોની સાથે વિથ માય મધર મારી માતા સાથે હું ખરીદી કરવા જઈ રહી છું ડુ યુ વોન્ટ એનીથિંગ ફ્રોમ ધ માર્કેટ ડુ યુ વોન્ટ શું તને કશું જોઈએ છે એનીથિંગ એટલે કે કાંઈ પણ તને કશું જોઈએ છે ફ્રોમ ધ માર્કેટ બજારમાંથી તને કંઈ જોઈએ છે આઈ શેલ બાય અ સેટ ઓફ ચણિયા ચોલી ફોર મી આઈ સાથે વિલ ના આવે મેં ભવિષ્યકાળ ચલાવ્યો ત્યારે કહ્યું હતું કે આઈ સાથે શેલ આવે બરાબર આઈ શેલ બાય અ સેટ ઓફ ચણિયા ચોલી ફોર મી એટલે કે મારા માટે હું મારા માટે એક ચણિયા ચોળીનો સેટ એક ચણિયા ચોળીની પેર ખરીદવાની છું નવરાત્રી ઇઝ રાઉન્ડ ધ કોર્નર જો આ શબ્દ આપણા માટે નવો છે નવરાત્રી એ ખૂબ જ નજીકમાં છે બરાબર કોઈ તહેવાર આવવાની અઠવાડિયાની વાર હોય ચાર પાંચ દિવસની કે અઠવાડિયાની તો આ રીતે બોલાય કે નવરાત્રી ઇઝ ધ રાઉન્ડ ધ કોર્નર રાઉન્ડ ધ કોર્નર એટલે શું તો નજીકમાં પણ એને આપણે ઇંગ્લિશમાં સિમિલર લખવું હોય તો વેરી નિયર એવું લખાય રાઉન્ડ ધ કોર્નર બરાબર રાઉન્ડ ધ કોર્નર તો એનું સિમિલર થશે વેરી નિયર વેરી નિયર ખૂબ નજીકમાં છે નવરાત્રીનો તહેવાર નજીકમાં છે સો તેથી આઈ એમ પ્રિપેરિંગ માય સેલ્ફ ફોર ઇટ તેથી હું આઈ એમ પ્રિપેરિંગ પ્રિપેર એટલે કે તૈયાર કરવું અને પ્રિપેરિંગ પાછળ આઈએનજી લાગે એટલે કે તૈયારી કરી રહી છું માય સેલ્ફ ફોર ઇટ હું મારી જાતને હું મારા માટે નવરાત્રીનો જે તહેવાર આવી રહ્યો છે નજીકમાં એના માટે હું બધી તૈયારી કરી રહી છું યુઝવલી જો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો કીવર્ડ આવ્યો યુઝવલી એટલે કે સામાન્ય રીતે અ વીક ઇન એડવાન્સ વી સ્ટાર્ટ ધ પ્રિપેરેશન સામાન્ય રીતે અ વીક ઇન એડવાન્સ એટલે કે અઠવાડિયા પહેલા વી સ્ટાર્ટ ધ પ્રિપેરેશન અમે સ્ટાર્ટ શરૂ કરી દઈએ છીએ પ્રિપેરેશન એટલે કે તૈયારી અમે નવરાત્રીની તૈયારીઓ શરૂ કરી દઈએ છીએ ડુ યુ નો ધ ફેસ્ટિવલ ઓફ નવરાત્રી શું તું નવરાત્રીના તહેવાર વિશે કશું જાણે છે લેટ મી ટેલ યુ સમથિંગ અબાઉટ ઇટ ચાલ હું તને નવરાત્રીના તહેવાર વિશે કંઈક જણાવું બરાબર જો હવે કેતકી કવિતાને નવરાત્રીનો તહેવાર વિશે જણાવે છે એના પત્રમાં ચલો એક આ 1 અને 2 નામનો જે ટુકડો એ આપણે પતાવી દીધો બરાબર હવે 3 અને 4
Navratri is a major festival of Gujarat. Navratri is a major એટલે મુખ્ય મોટો તહેવાર છે. મેજર મુખ્ય પણ થાય અને મોટો પણ થાય મેજર નોર્થ બરાબર મેજર ફેસ્ટિવલ ઓફ ગુજરાત. નવરાત્રિ એ ગુજરાતનો મુખ્ય તહેવાર છે અને મોટો તહેવાર છે. એટલે અહીંયા આપણે એનું એક સિમિલર આપણને મળી રહે કે મેજરનું સિમિલર લખવું હોય તમે આ સિમિલર જે હું લખાવું છું એ લખતા રહેજો, નોટ ડાઉન કરતા રહેજો, કેમ કે એક્ઝામમાં પૂછાશે અને કદાચ ક્યાંય બીજી કોઈ બુકમાં ના પણ મળે. બરાબર મેજર એટલે કે વેરી બિગ. મેજર નો અર્થ શું થશે? વેરી બિગ, બી આઈ જી. તો નવરાત્રિ જે છે ગુજરાતનો મોટો તહેવાર છે. નવરાત્રિ મીન્સ નાઇન નાઇટ્સ. નવરાત્રિ એટલે કે નાઇન નવ રાત્રિઓ. યસ, ઇટ ઇઝ અ ફેસ્ટિવલ ઓફ નાઇન નાઇટ્સ. હા, તે નવ રાત્રિઓનો તહેવાર, ફેસ્ટિવલ એટલે કે તહેવાર છે. એવરીવન જોઇન્સ ઇન ગરબા. જે આપણો ફોક ડાન્સ છે ગરબા, દરેક લોકો, એવરીવન એટલે દરેક લોકો, જોઇન્સ ઇન ગરબા, દરેક લોકો ગરબામાં જોડાય છે. પણ અહીંયા આપણને ગ્રામર શીખવા મળે છે કે એવરીવન, મેં પહેલા પણ આ કહ્યું હતું ફર્સ્ટ સેમમાં મેં જ્યારે વિડીયો લીધો હતો ત્યારે પણ એવરીવન વિશે મેં તમને ડિટેલમાં સમજાવ્યું હતું કે એવરીવનને એક વચનમાં લેવામાં આવે છે, બહુ વચનમાં લેવાતું નથી. એવરીવનનો અર્થ ભલે દરેક લોકો થાય પણ એને જે વાક્યમાં જ્યારે પ્રયોગ કરે ત્યારે એને એક વચનમાં ગણવામાં આવે છે. એટલે જુઓ એવરીવન પછી શું લખવામાં આવ્યું? જોઇન્સ લખવામાં આવ્યું. ક્રિયાપદને અંતે એસ કે ઈએસ મુકાય. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં ક્રિયાપદને અંતે એસ કે ઈએસ ક્યારે લાગે? જ્યારે કરતા એક વચન હોય ત્યારે. બરાબર, એવરીવન જોઇન્સ ઇન ગરબા, દરેક લોકો ગરબામાં જોડાય છે. ઇટ ઇઝ ધ ફોક ડાન્સ ઓફ ગુજરાત. ફોક ડાન્સ એટલે કે લોકનૃત્ય. ગરબા એ ગુજરાતનું લોકનૃત્ય છે. ઇટ કન્ટિન્યુઝ ઓલમોસ્ટ થ્રુઆઉટ ધ નાઇટ. તે લગભગ આખી રાત ચાલે છે. ઇટ ઇઝ અ વેરી યુથફુલ ડાન્સ. તે યુવાનોનું નૃત્ય છે. બરાબર, ઇટ ઇઝ અ વેરી યુથફુલ ડાન્સ. ખૂબ જ જોશ ભર્યું યુવાનોનું નૃત્ય છે. યંગ મેન એન્ડ વિમેન, ટાઇની ટોટ્સ એન્ડ એલ્ડરલી પીપલ ઓલ જોઇન્સ ઇન ગરબા. યુવાનમાં પુરુષો, સ્ત્રીઓ, ટાઇની ટોટ્સ એટલે કે નાના બાળકો, એલ્ડરલી પીપલ વૃદ્ધ બાળકો, વૃદ્ધ લોકો, દરેક લોકો ગરબામાં જોડાય છે. ઓલ જોઇન ઇન ગરબા, દરેક લોકો ગરબામાં જોડાય છે. જો હવે પાંચમો અને છઠ્ઠો ટુકડો આપણે લઈએ, આ બેને જોઈન કરી દેવાનું, જે પહેલા બે ટુકડા છે ને. બરાબર, જેને આપણે 5-6 નંબર આપી દીધો છે. ધ ડાન્સ ટેક્સ પ્લેસ ઇન એન ઓપન ગ્રાઉન્ડ. ધ ડાન્સ જે નૃત્ય જે છે ટેક્સ પ્લેસ ક્યાં રચવામાં આવે છે? બધા ગરબા ક્યાં કરે છે? ઇન એન ઓપન ગ્રાઉન્ડ, ખુલ્લા મેદાનમાં ગરબા થાય છે. પીપલ ડેકોરેટ એન્ડ ઇલ્યુમિનેટ ધ ગ્રાઉન્ડ વિથ ટાઇની બલ્બ. પીપલ ડેકોરેટ, લોકો શણગારે છે, આખા ગ્રાઉન્ડને શણગારે છે. એન્ડ ઇલ્યુમિનેટ, ઇલ્યુમિનેટેડ એટલે પ્રકાશિત કરવું. બરાબર, એટલે કે લાઇટ અપ, ટુ લાઇટ અપ. બરાબર, અહીંયા આપણે એને સિમિલર લખશું ઇલ્યુમિનેટ. ઇલ્યુમિનેટનું સિમિલર થશે લાઇટ અપ, એટલે કે પ્રકાશિત કરો. લોકો આખા ગ્રાઉન્ડને શણગારે છે, પ્રકાશિત કરે છે. સેના વડે? વિથ ટાઇની બલ્બ, નાના નાના ગોળાઓ, જે આપણે જેને આપણે સિરીઝ કહીએ છીએ. બરાબર, ધ એટમોસ્ફિયર ઇઝ લાઇક અ ફેર. એટમોસ્ફિયર એટલે કે વાતાવરણ કેવું થઈ જાય છે એ વખતે. લાઇક અ ફેર, લાઇક એટલે ના જેવું, કોના જેવું?
મેળા જેવું વાતાવરણ ઊભું થાય છે. એના પછી ધ ડાન્સર્સ ફ્રોમ અ સર્કલ ઇન ધ ઓપન ગ્રાઉન્ડ એન્ડ ડાન્સ ટુ ધ ટ્યુન ઓફ ગરબા સોંગ વિથ મ્યુઝિક. જે નૃત્ય કરનારાઓ છે ખુલ્લા મેદાનમાં, એ નૃત્ય કરે છે અને ગરબાના તાલે ડાન્સ નૃત્ય કરે છે. ધ ટ્યુન ઓફ ગરબા સોંગ વિથ મ્યુઝિક, ગરબાના તાલે તેઓ નાચે છે. ધ મ્યુઝિક ઇઝ વેરી એનર્જેટિક. નવરાત્રિમાં ગરબાનું જે મ્યુઝિક જે છે, જે સંગીત છે, એ કેવું હોય છે? એનર્જેટિક હોય છે, એકદમ જોશ ભર્યું હોય છે, એકદમ જુસ્સા ભર્યું મ્યુઝિક હોય છે, બરાબર? ઇન સમ પ્લેસીસ, કેટલીક જગ્યાઓએ ધ નંબર ઓફ ડાન્સર્સ ઇઝ વેરી લાર્જ. નાચવાવાળાઓની સંખ્યા એટલી બધી હોય છે કે ઘણીવાર સો ધ કોરસ સિંગ્સ ગરબા સોંગ ફ્રોમ ધ લાઉડસ્પીકર. ઘણીવાર લાઉડસ્પીકરમાંથી પણ કોરસ, એટલે કે ગ્રુપ ઓફ સિંગર્સ, ગાયક વૃંદ, લાઉડસ્પીકરમાંથી પણ ગીતો વગાડવામાં આવે છે. કોરસનો અર્થ થાય ગ્રુપ ઓફ સિંગર્સ, બરાબર? જો એને એનો સ્પેલિંગ શું છે? સી એચ ઓ આર યુ એસ. એને પણ ચોરસ ના વંચાય, બરાબર? ભલે એનો સ્પેલિંગ સી એચ થી થાય, પણ એને શું વંચાય? કોરસ વંચાય. શું વંચાય? કોરસ. તો કોરસનું સિમિલર આપણને પૂછાય એક્ઝામમાં, તો શું થાય? ગ્રુપ ઓફ સિંગર્સ, ગાયક વૃંદ જેને કહેવાય, ગ્રુપ ઓફ સિંગર્સ, ગ્રુપ ઓફ સિંગર્સ. ઓકે, નેક્સ્ટ. ઇન સમ પ્લેસીસ ધ નંબર ઓફ ડાન્સર્સ ઇઝ વેરી લાર્જ, સો ધ કોરસ સિંગ્સ ગરબા સોંગ ફ્રોમ ધ લાઉડસ્પીકર્સ. ઇટ ઇઝ અ ટ્રેડિશન ટુ સિંગ ગરબા સોંગ બીકોઝ ધ ગરબા સોંગ વર્શિપ્સ એન્ડ એડમાયર અંબેમા એન્ડ અધર ગોડેસીસ. ઇટ ઇઝ અ ટ્રેડિશન. ટ્રેડિશન એટલે કે પરંપરા. એવી પરંપરા છે ટુ સિંગ ગરબા સોંગ, ગરબાના ગીતો ગાવાની પરંપરા છે નવરાત્રિમાં. કારણ કે ગરબાના ગીતો, જે ગરબા સોંગ છે, વર્શિપ એન્ડ એડમાયર. વર્શિપ એટલે કે આરાધના, પૂજા. એડમાયર એટલે વખાણ કરે છે. કોના? મા અંબેના. ગરબાના જે ગીતો છે એ ભગવાન મા અંબેને યાદ કરતા ગીતો છે, મા અંબેના વખાણ કરતા ગીતો છે. એટલા માટે નવરાત્રિમાં ગરબામાં મા અંબેના ગીતો, એવી પરંપરા છે, મા અંબેના ગીતો ગાવાની પરંપરા છે. એન્ડ અધર ગોડેસીસ, અને બીજા દેવીઓની, દેવીઓના ગીતો ગાવાની પરંપરા છે. નાઓડેઝ, આજકાલના દિવસોમાં, નાઓડેઝ એટલે કે આજકાલના દિવસોમાં, ધ ગરબા સોંગ પ્રેઝન્ટ્સ સમ સોશિયલ થીમ ટુ. આજકાલના દિવસોમાં તમને મા અંબાના ગીતો તો ઓછા સાંભળવા મળશે, પણ બીજા સામાજિક થીમ, સામાજિક વિષયો રજૂ કરતા ગીતો તમને વધારે સાંભળવા, એવું અહીંયા આપણને કહે છે. તો અહીંયા આપણો પાંચમો અને છઠ્ઠો ટુકડો પૂરો થાય, બરાબર? હવે આવશે સાતમો અને આઠમો, એને આપણે જોઈન્ટ કરશું. વિમેન એન્ડ મેન ડ્રેસ અપ ઇન ધેર ટ્રેડિશનલ ગુજરાતી અટાયર. હવે જો કેટકી શું લખે છે કે નવરાત્રિમાં લોકો કેવા કપડાં પહેરે છે. વિમેન એન્ડ મેન, અહીંયા આપણે બહુવચન આપ્યું છે, ડબલ્યુ ડબલ્યુ ઓ એમ ઈ એન અને એમ ઈ એન, મેન. સ્ત્રીઓ અને પુરુષો ડ્રેસ અપ એટલે કે સજ્જ થઈ જાય છે પોશાકમાં. કેવા પોશાકમાં? ઇન ધ ટ્રેડિશનલ ગુજરાતી અટાયર. અટાયર એટલે કે પોશાક, પરંપરાગત ગુજરાતી પોશાકમાં સરસ મજાના સુસજ્જ થઈ જાય છે. વિમેન વિયર ચણિયા ચોલી, સ્ત્રીઓ ચણિયા ચોળી પહેરે છે. ધ ચણિયા ચોળી ઇઝ ફૂલ ઓફ એમ્બ્રોઇડરી વર્ક એન્ડ મિરર વર્ક. ચણિયા ચોળી જે હોય છે ફૂલ ઓફ એમ્બ્રોઇડરી વર્ક, સરસ મજાનું ભરતકામથી ભરેલી હોય છે. એન્ડ મિરર વર્ક,
અને સરસ મજાના કાચના આભલા આભલાનું વર્કથી આખી ચણિયા ચોળી ભરેલી હોય છે. બરાબર, ધે વિયર એટ્રેક્ટિવ જ્વેલરી. ધે વિયર, વિયર એટલે કે પહેરવું, ને તેઓ એટ્રેક્ટિવ આકર્ષક જ્વેલરી એટલે કે આભૂષણો પહેરે છે. સચ એઝ જેવા કે બેંગલ્સ એન્ડ બ્રેસલેટ, એન્કલેટ એન્ડ આર્મલેટ એટસેટ્રા. બેંગલ્સ એટલે કે બંગડી, બ્રેસલેટ એટલે કે કડા, પછી શું કીધું છે, એન્કલેટ એટલે કે ઝાંઝર, અને આર્મલેટ એટલે કે બાજુવંત, એટસેટ્રા એટસેટ્રા વગેરે જેવા આકર્ષક સરસ મજાના આભૂષણ ઘરેણા પહેરે છે. જ્વેલરી, ઓર્નામેન્ટ જેને આપણે કહીએ. બરાબર, તો આ તો થઈ ગયું વિમેનની વાત. હવે મેન શું પહેરે છે? તો મેન વિયર કુર્તા પાયજામા એન્ડ ટાઈ એન્ડ ઓઢણી રાઉન્ડ ધ વેસ્ટ. મેન વિયર, માણસો, પુરુષો પહેરે છે કુર્તા પાયજામા, કુર્તો અને પાયજામો પહેરે છે, એન્ડ ટાઈ, ટી આઈ, ટાઈ એટલે બાંધવું, રાઉન્ડ ટાઈ ધ ઓઢણી, અને ઓઢણી બાંધે છે ક્યાં, રાઉન્ડ ધ વેસ્ટ, વેસ્ટ એટલે કે કમર, કમરની ફરતે તેઓ ઓઢણી બાંધે છે. બરાબર, એના પછી જો અહીંયા આપણને વેસ્ટના બીજા બી અર્થ મળે છે, એક્ઝામમાં ઘણીવાર પૂછાય, WAIST અહીંયા લખશું આપણે, એક તો WAIST વેસ્ટ એટલે કમર, બરાબર, પછી WASTE તો વેસ્ટના, આપણે અહીંયા એક્ઝામમાં આ રીતે પૂછાય કે વેસ્ટના સ્પેલિંગ આપો અથવા તો વેસ્ટના અર્થ આપો, તો જો અહીંયા આપણને ત્રણ એક જ પ્રોનાઉન્સિએશનના સ્પેલિંગ અલગ અલગ અને અર્થ પણ અલગ અલગ મળે છે. બરાબર, એક તો WAIST વેસ્ટ એટલે કમર, WAST વેસ્ટ એટલે નકામું, અને WEST વેસ્ટ એટલે પશ્ચિમ. તો અહીંયા જો આપણે ત્રણ અર્થ મળે છે. બરાબર, રાઉન્ડ ધ વેસ્ટ, કમર ફરતે ઓઢણી બાંધે છે. એવરીબડી મૂવ્સ ઇન અ સર્કલ, એવરીબડી, દરેક લોકો, એવરીબડી પણ એક વચનમાં જ વપરાય છે, મૂવ્સ ઇન અ સર્કલ, દરેક લોકો ગોળમાં નાચે છે. ધ ડાન્સર્સ ડાન્સ વિથ ડિફરન્ટ એક્શન્સ. ધ ડાન્સર્સ, ડાન્સર્સ એટલે કે નૃત્ય કરનારાઓ જે છે, ડાન્સ, નાચે છે, વિથ ડિફરન્ટ એક્શન્સ, અલગ અલગ પ્રકારની એક્શનો કરે, એક્શનો સાથે લોકો નાચે છે. ઇટ ઇઝ અ ફેસ્ટિવલ ઓફ જોય એન્ડ ફ્રેન્ડશીપ. આજે નવરાત્રિનો સરસ મજાનો તહેવાર છે, આનંદનો તહેવાર છે, મૈત્રીનો તહેવાર, દોસ્તીનો તહેવાર છે. બરાબર, યુ મસ્ટ વિઝિટ ગુજરાત, તારે ગુજરાતની મુલાકાત લેવી જ જોઈએ. જો ભારપૂર્વક કીધું છે મસ્ટ, તારે ગુજરાતની મુલાકાત લેવી જ જોઈએ, એટલીસ્ટ વન્સ ડ્યુરિંગ ધીસ ફેસ્ટિવલ. ડ્યુરિંગ, આ પ્રિપોઝિશન આપણે છઠ્ઠા ધોરણમાં ભણી ગયા, ડ્યુરિંગ, દરમિયાન, ડ્યુરિંગ ધીસ ફેસ્ટિવલ, આ તહેવાર દરમિયાન તારે એક વાર તો ગુજરાતની મુલાકાત લેવી જ જોઈએ. આઈ એમ શ્યોર, મને ખાતરી છે, ઇટ વિલ બી અનફોર્ગેટેબલ એક્સપિરિયન્સ. આ જે તારો અનુભવ છે આ તહેવારનો, એક યાદગાર અનુભવ હશે તારા માટે. બરાબર, તો જો અહીંયા આપણે સરસ મજાની એક્ટિવિટી 7 જોઈ. હવે બાજુમાં જ પેજ નંબર 47 ઉપર એક્ટિવિટી બી આપી છે, મેચ વિથ એ, મેચ એ વિથ બી, જોડકા જોડો. તો જુઓ, એ હું તમને અહીંયા સોલ્વ કરાવી દઉં, આપણે અંદર પૂરવાનું જ છે. સિમિલર આપે, સિમિલર કહો કે પછી બુક પરથી, યો એક્ટિવિટી પરથી જોડકા કહીએ તો બી ચાલે. અટાયર, અટાયર એટલે કે પોશાક. તો એને જુઓ, સામે ડ્રેસ ચણિયા ચોળી જોઈન્ટ કરેલું છે. બરાબર, એના પછી છે ટાઈની ટોટ્સ. ટાઈની ટોટ્સ એટલે એની સામે શું આવશે, ચિલ્ડ્રન એટલે કે બાળકો. પછી કોરસ, કોરસ આપણે અહીંયા લખ્યું હતું ને, તો એનું શું થશે, ગ્રુપ, ગ્રુપ સોંગ. બરાબર, ગ્રુપ સોંગ. પછી છે ફોક ડાન્સ, ફોક ડાન્સ એટલે સામે ક્યાં તમારે જોઈન્ટ કરવાનું રહેશે, બીમાં ગરબા જે છે ને, કેમ કે ગરબા એ આપણું લોકનૃત્ય છે,
એટલે ફોક ડાન્સ તો સામે શું આવશે ગરબા એના પછી છે જ્વેલરી તો જ્વેલરીમાં સામે શોધી લો ચલો જ્વેલરી કઈ છે તો બ્રેસલેટ લખ્યું છે ને એ જ્વેલરી છે તો તમે એમાં ટિક કરી દો જ્વેલરીને બ્રેસલેટ સાથે ટિક કરી દો પછી ગોડેસીસ તો સામે શું આવશે મહાકાળી બરાબર એના પછી રાઉન્ડ ધ કોર્નર આલે જ લખ્યું આપણે થેન્ક યુ આલે રાઉન્ડ ધ કોર્નર એટલે વેરી નિયર બરાબર તો સામે વેરી નિયર જે લખ્યું છે ને ત્યાં તમે જોઈન્ટ કરી દો પછી છે ડેક્ટ અપ લાઇટ અપ અરે લાઇટ અપ એટલે કે ઇલ્યુમિનેટ ઇલ્યુમિનેટ આપ્યું છે નથી આપ્યું વાંધો નહીં તો નહીં લખવાનું બરાબર હવે જુઓ નીચે છે સી રીડ ધ ક્વેશ્ચન્સ એન્ડ ટિક માર્ક ઇન ધ યસ ઓર નો બોક્સ નીચેના પ્રશ્નોનો અભ્યાસ કરીને જો યસમાં જવાબ આવતો હોય તો રાઈટ યસમાં રાઈટ કરવાનું નોમાં જવાબ આવતો હોય તો નોમાં ટિક કરવાનું ડુ ધ ડાન્સર્સ મૂવ ઇન અ સર્કલ શું નાચનારાઓ ગોળમાં નાચે છે હા તો તમારે યસમાં ટિક કરવાનું બરાબર એના પછી ડુ ગરબા સોંગ વર્શિપ લોર્ડ કૃષ્ણ શું ગરબા સોંગ ગરબા જે ના ગીતો છે એ કૃષ્ણની આરાધના કરે છે કૃષ્ણ ભગવાનની આરાધના કરે છે ના એ તો અંબે માની આરાધના કરે છે તો એમાં શું આવશે નો તો આપણે નો માં ટિક કરશું બરાબર તો આ રીતે તમારે ટિક કરવાનું રહેશે એના પછી જે એક્ટિવિટી 8 છે ને તમારે બુક પરથી પૂછવાની છે બુકમાં જે ડાયલોગ આપેલા છે એ જ ડાયલોગ તમારે આમાં લખવાના રહેશે કેતકી અને કવિતાનો જે સંવાદ છે એ રીતે બરાબર એના પછી એક્ટિવિટી 9 એ પણ તમારે અંદર પૂરવાની છે અને એક્ટિવિટી જે 10 છે એ આપણી સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે ડુ યુ વોશ યોર હેન્ડ્સ બિફોર લંચ એન્ડ ડિનર એ તમારે તમારી રીતે પૂરવાની છે જો તમે એ કાર્ય ઓલવેઝ એટલે હંમેશા કરતા હોય તો એમાં તમારે ટિક કરવાનું જો તમે એ કાર્ય સમટાઈમ કોઈક વાર કરતા હોય તો એમાં ટિક કરવાનું અને જો તમે કાર્ય ન કદી ન કરતા હોય નેવર તો પછી એમાં ટિક કરવાનું દાખલા તરીકે ડુ યુ વોશ યોર હેન્ડ્સ બિફોર લંચ એન્ડ ડિનર સો લંચ અને ડિનર કરતા પહેલા તમે તમારા હાથ દરરોજ સાફ કરો છો જો એ તમે હાથ દરરોજ ધોતા હોય તો ઓલવેઝ માં ટિક કરવાનું બરાબર તો આ એક્ટિવિટી પણ આપણે અંદર પૂરવાની રહેશે બરાબર તો એના પછી જે એક્ટિવિટી જો પેજ નંબર 45 ઉપર એક્ટિવિટી જે 5 છે એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ની એક્ટિવિટી છે મેં તમને જ્યારે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સમજાયો ત્યારે મેં તમને સમજાવ્યું કે જો વાક્યમાં ડુ કે ડઝ આવે તો ક્રિયાપદનું મૂળ રૂપ લખાય છે તમે લોકો એક્ઝામ્પલમાં જોઈ શકો છો જો પહેલું એક્ઝામ્પલ ટાઈની ટોટ્સ જોઈન ઇન ગરબા પછી નીચે લખ્યું છે ડુ ટાઈની ટોટ્સ જોઈન ઇન ગરબા શું નાના બાળકો ગરબામાં જોડાય છે તો જુઓ ટાઈની ટોટ્સ ડુ કેમ આવ્યું કારણ કે ટાઈની ટોટ્સ બહુ વચન છે એટલા માટે ડુ આવ્યું અને ડુ અને ડઝ વાળી વાક્ય રચનામાં હંમેશા એક વચન વપરાય છે નીચે યસ અને નો માં જવાબ આપ્યો છે યસ ધે ડુ ધે કેમ આવ્યું કારણ કે ટાઈની ટોટ્સ બહુ વચન છે એટલા માટે ધે આવ્યું હવે એના પછીનું જુઓ બીજા નંબર હું તમને ખાલી એક જ સમજાવીશ બાકીના તમારે ઘરેથી કરવાના રહેશે વિમેન વિયર કુર્તા પાયજામા બરાબર હવે આ વિમેન છે ને બહુ વચન છે એટલા માટે જો ડુ થી શરૂઆત થઈ ડુ વિમેન પછી વિયર્સ નહીં આવે પણ શું આવશે વિયર નું વિયર જ રહેશે વિયર કુર્તા પાયજામા નો ધે તો આ રીતે તમારે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો વિડીયો ફરી એકવાર જોઈને એક્ટિવિટી 5 પણ અંદર જ પૂરવાની રહેશે ઓકે થેન્ક યુ